નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 23 જાન્યુઆરી 2023, જોઈએ આજના સમાચાર. બચાવ 724 સમાજના ભાઈઓએ જૈન સંઘના નેજા હેઠળ રાપર વિધાનસભામાં ચૂંટાયેલ વીરેન્દ્રસિંહજી જાડેજાનું સન્માન કર્યું. સમાજના અન્ય મંડળોએ પણ સન્માન કર્યું. તાજેતરમાં રાપર વિધાનસભા વિસ્તારમાંથી ભચાઉના પનોતા પુત્ર વીરેન્દ્રસિંહજી જાડેજાનો વિજય થયો હતો. ચૂંટણી સમયે જૈન સમાજે વીરેન્દ્રસિંહ જાડેજાનું સમર્થન કર્યું હતું. ભચાઉ મધ્યે વર્ધમાન નગર સોસાયટી હોલમાં વીરેન્દ્રસિંહજીને વધાવવા સન્માનવા માટે ભચાઉ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ગુર્જર વિસા શ્રીમાણી જૈન સંઘ તથા વિવિધ જૈન મંડળીઓએ યોજેલ સત્કાર સમારંભમાં વીરેન્દ્રસિંહ જાડેજા, મેઘુભા ઝાલા, અશોકસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. વીરેન્દ્રસિંહ તથા આગેવાનોને વાજતે ગાજતે કાર્યક્રમના સ્થળે લાવવામાં આવ્યા હતા અને બાલિકાઓએ સ્વાગત ગીત નૃત્ય કર્યું હતું. આ પ્રસંગે વીરેન્દ્રસિંહજી જાડેજાને ચાંદીનું કલાત્મક સ્મૃતિચિહ્ન, શાલ તથા પાઘડીથી સન્માનિત કરાયા હતા તથા ઉપસ્થિત મહેમાનોનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે જૈન યુવક મંડળ દ્વારા પણ પૂર્વ પ્રમુખ નિલેશ મહેતા તથા સભ્યોએ ઉપસ્થિત રહી વીરેન્દ્રસિંહજીનું સન્માન કર્યું હતું. ભચાઉના જૈન યુવા ગ્રુપે ચૂંટણી પ્રસંગે રશેશ મહેતાની આગેવાનીમાં સભ્યો સાથે અનેક ગામોમાં પ્રવાસ કરી અને વીરેન્દ્રસિંહજીના વિજય માટે પ્રચાર કર્યો હતો. તે ગ્રુપ દ્વારા પણ વીરેન્દ્રસિંહજીનું સન્માન કરાયું હતું. આભારના પ્રત્યુત્તરમાં ઉપસ્થિત મહાનુભાવો કુલદીપસિંહ જાડેજા વગેરેએ જણાવ્યું કે જૈન સમાજ અને ક્ષત્રિય સમાજ એક મગના બે ફાડા છે અને હંમેશા જૈન સમાજ ક્ષત્રિય સમાજ સાથે રહ્યો છે. રાજાશાહી વખતે જૈનો જ કારભાર તરીકે રહ્યા છે. આમ ક્ષત્રિય સમાજ સાથે જૈન સમાજ સાથે રહ્યો છે. આ સન્માન પ્રસંગે સંઘના ટ્રસ્ટીઓ તથા સંઘના ભાઈ બહેનો, બાળક બાળિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને વીરેન્દ્રસિંહજીનું સન્માન કર્યું હતું. ત્યારબાદ સંઘના પ્રમુખ ધીરજલાલ મહેતાએ તેમના પ્રવચનમાં કહ્યું કે આજના મુખ્ય મહેમાન આપણા લોકલાડીલા રાપર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, મંચસ્થ કુલદીપસિંહ જાડેજા, અશોકસિંહ ઝાલા, નરેન્દ્રભાઈ શાસ્ત્રી અને મારા સાથી મિત્ર સતીશભાઈ પ્રવીણભાઈ, એમના 5 વર્ષ દરમિયાન એક એક દિવસ મેં એમનો લગભગ દિવસે પેપરમાં ફોટોગ્રાફ જોયા છે કે કાંઈ ને કાંઈ ઉદઘાટન, બહુમાં તમારું રોડ રસ્તાના ઓપનિંગ, કાંઈ ને કાંઈ 5 વર્ષ સુધી પ્રોગ્રામ ચાલુ રહ્યા. એમ છતાં પણ આ વખતે કચ્છની અંદર એક સીટ એવી હતી કે જે ભારતીય જનતા પાર્ટી જીતી શકવા માટે ચેલેન્જેબલ હતી અને એ વખતે પાછું વીરેન્દ્રસિંહને એ જગ્યા ઉપર મૂકવામાં આવ્યા કે આ રાપરની સીટ તમારે જીતીને આવવાનું. અને બાપુ મારી આ ભરતી આપણા વચ્ચે છે કે આ સીટ ફરીથી જીતી અને આવ્યા છે અને આપણે આજે એમનું બહુમાન સન્માન કરવા માટે એટલે આ બહુ મોટી વાત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.